विद्यार्थी मित्रों धोरण 6 विषय गणित आजना वीडियो में आपणे सतांश विषय शीखवाना छे। सतांश एटले सौमो भाग जे आपणे आगळ शीखी गया छे। तो अहींया आपणे पाठ्यपुस्तक में सतांश विषय माहिती मेळवी पान नंबर 169 पर तमने कीधुं छे के सतांश में एक सेमी बराबर एकना छेद में 100 मीटर अथवा 1 मीटरनो 1/7 भाग। एटले कीधुं छे के જ્યારે આપણે સેમીને મીટરમાં ફેરવ 1 સેમી બરાબર શું લખવાનું છે કે 1/100 મીટર સેમીને મીટરમાં ફેરવવા માટે આપણે 100 વડે એને ગુણાકાર એટલે 17 એટલે 100નો એક ભાગ છે। તમે ઉદાહરણ આપ્યું છે કે 25 સેમી તમને આપ્યા છે એટલે 100માંથી 25 મીટર એટલે 100 એ આખો ભાગ છે અને એમાંથી 25 સેમીનો ભાગ છે એટલે 25/100 મીટર આ રીતે લખાશે। અહીંયા પણ તમને અહીંયા કીધું છે ઉદાહરણમાં જુઓ તમને 1/100 આપ્યા છે એટલે 100ના ભાગમાંથી 1 ભાગ છે એટલું આ 100 આખો ભાગ છે એમાંનો 1 ભાગ એટલે આપણે 1/10 સુધી તો કર્યું। હવે આપણે 100 સુધીની સંખ્યા એટલે સતાંશ વિશે આજે આપણે શીખવાનું છે। સતાંશ દશાંશ સ્વરૂપમાં જો 1/100 હોય તો દશાંશ સ્વરૂપમાં આપણે 3 સંખ્યા કરવા માટે અહીંયા 0 આગળ લખીશું 0.01 આ રીતે આપણે દશાંશમાં અહીંયા લખી શકીએ છીએ। તો અહીંયા તમને ચોરસની એક આકૃતિ તમને આપી છે ચિત્ર તમે જુઓ તમારા પુસ્તકમાં તમને આપ્યું છે કે અહીંયા આ ચિત્રમાં દરેકમાં 100-100ના ખાના આપ્યા છે બરાબર। દરેક ચિત્રમાં 100-100ના ખાના છે એના આ ખાનામાં રંગ પૂર્યા છે જે ભાગમાં રંગ પૂર્યો છે એ ભાગ તમારે ઉપર લખવાનો છે અને કુલ ભાગ 100 એ નીચે લખવાનો છે। જુઓ તો અહીંયા 8 ચોરસમાં રંગ પૂર્યો છે તો અહીંયા 8 ચોરસ લખ્યા છે ના રંગીન ભાગ કેટલો છે 8 ખાના તો અહીંયા 8 લખ્યા। દશાંશ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવ્યું છે 0.08 દશાંશ હોત તો 1/10 8/10 હોત તો આપણે 0.8 દર્શાવત પણ આપણે સતાંશ એટલે 100 વિશે આજે શીખવાનું છે તો 0.08 લખીશું। એવી રીતે 15 ચોરસ તમને બતાવ્યા છે બીજા ખાનામાં એટલે અહીંયા 15/100 લખ્યા છે દશાંશ સ્વરૂપમાં એને 0.15 આ રીતે તમારે લખવાના છે। હવે ત્રીજું ખાનું જુઓ ત્રીજા ખાનામાં 10/10 ના 5 ખાનામાં કલર છે જુઓ 1, 2, 3, 4 અને 5 આ પ્રમાણે 5 ખાનામાં તમને રંગ આપ્યા છે એટલે અહીંયા 50 ચોરસ તમને આપ્યા છે એટલે 50 ચોરસના છેદમાં અહીંયા 100 લખીશું આપણે 50 ના છેદમાં 100 એટલે આને આપણે દશાંશ ભાગમાં લખીશું કેવી રીતે તો 0.50 આ રીતે દશાંશ ભાગમાં લખીશું। જ્યારે તમારું એના પછીનું ચિત્ર જુઓ જેમાં તમને 92 ખાના આપ્યા છે 100માંથી 92 ખાનામાં રંગ પૂરેલા છે એટલે આપણે એને પહેલાં સામાન્ય ભાગમાં લખીશું 92ના છેદમાં 100 લખીશું અને આપણે દશાંશ ભાગ એને કેટલા લખવાના છે 0.92 આ રીતે કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે। એ જ રીતે પાન નંબર 170 પર તમને કોષ્ટક આપ્યું છે એમાં આપણે સ્થાન કિંમત લખતા શીખવાની છે। અહીંયા તમને જુઓ એકમના સ્થાનમાં 2 આપ્યા છે દશાંશમાં 10 અને સતાંશમાં 1/100 100 આ રીતે કોષ્ટક તમને કરવાનું છે એમાં સંખ્યા તમને આપી છે એકમમાં 2 છે દશાંશમાં એટલે 4 અને સતાંશમાં 3 આપ્યા છે એટલે કોષ્ટકમાંથી આપણે સંખ્યા બનાવી છે કે 2 એકમના સ્થાનમાં છે વત્તા 4/10 અને 3/100 એટલે સંખ્યા કઈ બની આપણી જો 272.43 બની બરાબર છે આ સંખ્યા આપણી બની તો આને આપણે બોલીશું કેવી રીતે જેને આપણે 2.43 વાંચીશું બરાબર એટલે 2.4 અને 3 એ પણ આપણે લખી શકીએ આપણે બોલવામાં ધ્યાન રાખવાનું છે કે 2.43 અથવા 2.4 આ સતાંશનું ઉદાહરણ હતું એક। હવે તો એક ઉદાહરણ તમને નીચે પણ આપ્યું છે અહીંયા પણ તમને જુઓ દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું છે તો અહીંયા તમને 100નું જૂથ આપ્યું છે 3 દશકના ખાનામાં 2 એકમના ખાનામાં છે 1 દસના ખાનામાં અને 5 સતાંશના ખાનામાં છે તો જુઓ કોષ્ટકનું તમને ઉદાહરણ આપ્યું જ છે જેમાં દરેક સંખ્યાને આવી રીતે સ્થાન કિંમત અલગ અલગ દરેકને ખાનાવાઇઝ દર્શાવી છે કિંમત એની તો 100 દશકના સ્થાનમાં 10 એટલે 3 છે 10 દશકના સ્થાનમાં એટલે 30 લખ્યા છે 1 એકમના સ્થાનમાં 2 છે એકમની સ્થાન કિંમત છે તે સંખ્યા હોય એટલે 2 લખી છે દશાંશમાં 1/10 છે એટલે અહીંયા 1/10 અને અહીંયા જુઓ 7/5 ખાનામાં 5 આપ્યા છે એટલે 5/100 થશે આ બધા અંકોથી બનતી સંખ્યા તમને અહીંયા આપી છે તો જુઓ અહીંયા આપણે આ 3 અંકોનો સરવાળો કર્યો છે 100, 30 અને 2 એટલે 132 સરવાળો થાય એટલે 132 પોઈન્ટ આ 2નો સરવાળો 1 અને 5 બરાબર એટલે અહીંયા વત્તા 1 અને 5 એટલે અહીંયા 15 થશે એટલે અહીંયા 132.15 થશે આ પ્રમાણે તમને અહીંયા ઉદાહરણ એક સમજાવ્યું છે હું તમને અહીંયા ઉદાહરણ 5 પણ તમને કીધું છે તમારે ઉદાહરણ 5માં તમને સમજાવ્યું છે કે તમારે કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યા પૂરો અને તેને દશાંશ સ્વરૂપમાં તમારે એને દર્શાવવાનું છે।
तो जो गणतरी करीशू तो अँ कुल 100 खाना है और आ खाना जो गणतरी करी है 10 10 चार छूट ने बे छूटा है तो 42 खाना था एटले अपनी संख्या बन से 142। तमने पान नंबर 171 पर समझूती आपी है कि जुओ अँ 142 संख्या जो बनी है दशांश रूप में 47 में आप के लखी है 1.42 थे आ प्रमाण उकेल लावानो छे। ए रीते तमने उदाहरण तमने अहींया समझाव्या छे तो आ उदाहरण तमारे तमारी नोटबुक में लखवानो छे। उदाहरण जे 4 5 हतुं 6 छे ए पण आपणे शीखीए। 6 पर तमने जुओ तमने आ कोष्टक बतावी छे। उदाहरण 6 में तमारे आ कोष्टकनी गणतरी आगळ दाखलामां पण आवशे। आना आधारे तमारे गणतरी दर्शाववानी छे तो तमे कोष्टकमां जरा ध्यानथी जुओ। तमने कोष्टक आप्युं छे तेमां 100 दशक एकम दशांश अने शतांश रीते आप्या छे। आपणे आटलू तो लख्या हता हवे वधारानुं एक खानुं शतांशનું लखवानुं छे। तो जो अहींया तमने 100ना स्थानमां 2 आप्या छे, दशकना स्थानमां 4, एकमना स्थानमां 3, दशांशमां 2 अने शतांशमां 5 आप्या छे। तो आ संख्याने आपणे भेगी करी संख्या बनावानी छे। आ बधी संख्या केटली थशे ते जोवानुं छे। तो जो 2ना 100 स्थानमां छे बराबर छे एटले 2ને 100 वडे गुण्या छे। 4 दशकना स्थानमां छे एटले 4ને 10 वडे વત્તાનું ચિહ્ન પાડીને એકમની સંખ્યા છે તે સંખ્યા એટલે 3ને 1 વડે ગુણાકાર કર્યો છે। એવી રીતે દશાંશ એટલે 1ના છેદમાં 10 એટલે આપણે કેટલા લખીશું વત્તાનું ચિહ્ન પાડીને 2 ગુણ્યા 1ના છેદમાં 10 એક આપદ છૂટું પડ્યું। હવે 1ના છેદમાં 100 એટલે અહીંયા 5 છે બરાબર એટલે 5 વડે ગુણાકાર કરીને 1ના છેદમાં 100 આ પ્રમાણે બધા પગ દૂધનું વિભાજન કર્યું છે। હવે જો આ સંખ્યાનો ગુણાકાર 100 ગુણ્યા 2 200 થશે। અહીંયા 4 ગુણ્યા 10 40 3 એકા 3 આ એક ગુણાકાર પૂરો થયો। હવે અહીંયા જો 2ના છેદમાં 10 અને 5ના છેદમાં 100 આ રીતે લખાશે 2 એકા 2 અને 10 છેદના બેઠા અહીંયા પણ 5 એકા 5 અને છેદમાં 100। હવે આ 3 સંખ્યાનો સરવાળો 240 વત્તા 3 એટલે 240 થશે અને 3 ઉમેરતા 243 થશે એટલે 243 પછી પોઈન્ટ લખ્યા અને બનતી સંખ્યા કઈ લખી 25 એટલે 243.25 આ પ્રમાણે એનો જવાબ આવશે। હવે ઉદાહરણ 7માં આપણે જોવાનું છે કે દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય તે એ જે આપણે આગળ શીખી ગયા કે જો આપણે સમપૂર્ણાંક 70 જેમાં જે છેદ 10 હોય એવી સંખ્યા એ આપણે શીખ્યા છે કે જો 4ના છેદમાં 5 આપ્યા છે 5ને આપણે 2 વડે ગુણીએ તો 10 આવે। એવી રીતે નીચે 2 વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે આપણે 2 વડે જ ગુણવા પડે એટલે અહીંયા 4 2 8 અને 5 2 10 એટલે જવાબ આવશે 8ના છેદમાં 10 0.8। આપણે આ ગણતરી આગળ શીખ્યા છે। એવી રીતે બીનું ઉદાહરણ તમે 3ના છેદમાં 4 આપ્યું છે જો અહીંયા 25 છેદમાં 100 લાવવાના હતા એટલે આપણે 4ને 25 વડે ગુણ્યા છે અહીંયા ઉદાહરણમાં તમને અને 25ને પણ ઉપર 3 વડે ગુણી નાખ્યા છે એટલે 75ના છેદમાં 100 થશે જવાબ આવશે 0.75। આ થઈ શતાંશ સંખ્યા હવે શતાંશનું હવે અહીંયા સહસ્રાંશ જુઓ 7ના છેદમાં 1000 તમને આપ્યા છે એટલે દશાંશ અને શતાંશનું સ્થાન કયું છે શૂન્યનું છે એટલે આપણે અહીંયા આ સંખ્યાને જ્યારે સહસ્રાંશ સંખ્યા છે આપી છે તેને આપણે 0.07 એટલે 4 અંકોની સંખ્યામાં આપણે લખવાનું છે। હવે ઉદાહરણ આપણે જોઈએ તમને અતિશંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું કીધું છે જે આ પહેલી રકમ આપી છે આપણને 0.04 એમાં 0.04 છે એટલે છેદમાં 3 અંકોની સંખ્યા છે એટલે આપણે 100 લખીશું બરાબર છે એટલે 4ના છેદમાં 100 થશે અને 4ને ભાગ્યા એટલે 25 ચોક 100 થાય એટલે અહીંયા 1ના છેદમાં 25 જવાબ આવશે। એવી રીતે બીજું ઉદાહરણ 2.34 છે તો આપણે એનું વિભાજન કરવું છૂટા પાડ્યા છે બરાબર તો અહીંયા જો તમને અહીંયા 2 વત્તા 34ના છેદમાં 100 આપ્યા છે 2 સમાન છે એટલે સાઈડ પર મૂક્યા અને 34ને 2 વડે ભાગ્યા અને 100ને પણ 2 વડે ભાગ્યા અથવા આપણે 17 2 34 અને 25 2 100 એવી રીતે પણ કરી શકીએ એટલે અહીંયા આપણે લખીએ 17 2 34 અને 50 2 100 થશે ભાગતા 50 ગુણ્યા 2 કોમન કોમન સરખા સરખા છેદ આપણે કાઢી નાખીએ એટલે આપણે 17ના છેદમાં 50 રહેશે એટલે એના પૂર્ણાંકમાં દર્શાવ્યું છે વિષય પૂર્ણાંકમાં એટલે 2.17 ના છેદમાં 50 આ રીતે દર્શાવ્યું છે। તો તમને ઉદાહરણ સમજાવ્યા એની પ્રમાણે જુઓ ત્રીજું ઉદાહરણ છે સીનું જેમાં 0.342 આપ્યા છે જેમાં 342 એટલે જુઓ 1 2 3 અને 4 અંકોની સંખ્યા બની છે એટલે છેદમાં 1000 લખ્યા છે। સંખ્યાને 2 વડે ભાગાકાર કર્યો છે એટલે 171ના છેદમાં 500 1000ને 2 વડે ભાગ્યા અને 342ને પણ 2 વડે ભાગ્યા તો આ રીતે એનો જવાબ આવશે। હવે ઉદાહરણ 9 અને
दस पण तमने आप्या छे, छे तमारे तमारी नोटबुक में गणवाना छे। जो तमने उदाहरण आठ नौ दस पण नोटबुक में गणवाना छे अने एमा तमारे दशांश स्वरूपे संख्या उदाहरण नौ में लखवानी छे। जे आपणे आगळ शीख्या ए प्रमाणे पहेलुं उदाहरण तमने दशांश स्वरूप में दर्शाववानुं आप्युं छे। तो जुओ बसो वत्ता तीस वत्ता पांच वत्ता बे ने छेदमां दस पत्ता नौना छेदमां सौ ए रीते तमने कीधा छे। तो जो आ आपणे आगळ जे रीते दशांशमां शीखी गया था संख्याने छूटी पाडता એવી રીતે આને પણ સંખ્યા છૂટી પાડી છે અને એક સંખ્યાનો જવાબ આપણે લાવવાનો છે। તો જો અહીંયા બસો ત્રીસ અને પાંચ આ ત્રણનો સરવાળો કરશું એટલે આ ત્રણનો સરવાળો થશે બસો પાંત્રીસ અહીંયા બે પછી એકના છેદમાં દસ આ પદ બરાબર છે અને નવના ગુણ્યા એકના છેદમાં સો એટલે પહેલાં આ ત્રણ અંકોનો સરવાળો થશે બસો પાંત્રીસ અને આ બે સંખ્યાનો સરવાળો એટલે ઓગણત્રીસ એટલે બસો બત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ થશે। એવી રીતે બીજી સંખ્યા પચાસ વત્તા એકના છેદમાં દસ વત્તા છના છેદમાં સો થશે। હવે ઉદાહરણ આપણે બીજું જોઈએ એમાં તમને જે આપ્યું હતું એટલે પચાસ વત્તા એકના છેદમાં દસ છના છેદમાં સો તો અહીંયા પણ એ જ રીતે પચાસ વત્તા એક ગુણ્યા એકના છેદમાં દસ વત્તા છ ગુણ્યા એકના છેદમાં સો અને પચાસના છેદમાં સો આ પ્રમાણેનો ગુણાકાર પહેલાં પચાસ પછી છ એકા છ ને સાથે સોરી એક ગુણ્યા એક છે એટલે એકના છેદમાં દસ થશે એટલે અહીંયા એક એકમના સ્થાનમાં આવશે અને અહીંયા છના છેદમાં સો છે એટલે સત્તાવીસના સ્થાનમાં એટલે પચાસ પોઈન્ટ સોળ જવાબ આવશે। તો આ પ્રમાણે તમારે ઉદાહરણની ગણતરી કરવાની છે। મેં તમને ઉદાહરણ સમજાવ્યું એવું પ્રમાણે તમારે ઉદાહરણ નવ અને દસ કરવાના છે આઠ અને નવ પણ કરવાના છે। હવે અહીંયા સંખ્યાને તમારે શબ્દમાં લખવાની છે કે નીચેની દરેક સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો। હવે અહીંયા કીધું છે ત્રણસો છ સત્તાવીસ હવે ત્રણસો છ સત્તાવીસને આપણે શબ્દમાં લખવાના છે। જો ત્રણસો એટલે ત્રણસો ને છ સત્તાવીસ એટલે સાતના છેદમાં સો એટલે ત્રણસો છ વત્તા શૂન્ય ગુણ્યા એકના છેદમાં દસ વત્તા સાત એટલે પદ છૂટા પાડ્યા જો પહેલું પદ અને આ સાત ગુણ્યા એકના છેદમાં સો એટલે ત્રણસો છના પોઈન્ટ સાત જવાબ આવશે। હવે અગિયાર પોઈન્ટ બે ત્રણ પાંચ આજે તમે સિમ્પલ પણ લખી શકો અગિયાર પોઈન્ટ બે ત્રણ પાંચ આ રીતે તમારે શબ્દને સંખ્યામાં લખતા શીખવાની છે। હવે નવ અને પચીસ સહસ્રાંશ શું નવ અને પચીસ સહસ્રાંશ કીધું છે એટલે હજારની ગણતરી છે એટલે નવ વત્તા પચીસના છેદમાં એક હજાર આપણે લખવાના છે અને સહસ્રાંશ એટલે ચાર અંકો પછીની સંખ્યા આપણે લખીશું તો અહીંયા જો તમે સંખ્યા વિભાજન કરીને બતાવીશું એટલે જવાબ આવશે નવ પોઈન્ટ શૂન્ય પચીસ। તો આ પ્રમાણે આપણે જેટલા ઉદાહરણ પુસ્તકના સમજ્યા એ બધા તમારે તમારી નોટબુકમાં લખવાના છે। આગળ હવે આપણે જોઈએ તમારે આઠ પોઈન્ટ બે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે અને તમારે કીધું છે પહેલાં પ્રશ્નમાં કે નીચે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને દશાંશનો ઉપયોગ કરીને તમારે સંખ્યા લખવાની છે જે આપણે આગળ ઉદાહરણ શીખી ગયા બાર નંબર એકસો ઓગણસિત્તેર ઉપર તેના આધારે બોક્સ તમને આપ્યું છે અને તમારે એની ગણતરી કરવાની છે। તો જુઓ આપણે પહેલું ખાનું જુઓ તમે તેમાં સોનું ખાનું એક આપ્યું છે ને તેમાં જુઓ તમને દસ અને વીસ ત્યાર પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ ખાનામાં તમને રંગ પૂરીને બતાવ્યા છે બરાબર છે એટલે અહીંયા કુલ છવ્વીસ ખાના છે તમારી પાસે એટલે અહીંયા આપણે લખીશું શું કે છવ્વીસના છેદમાં આપણે શું લખીશું સો સોમાંથી છવ્વીસ ખાનામાં રંગ પૂર્યો છે એટલે સોના છવ્વીસ આપણે ઉપર લખીશું અને સો નીચે લખીશું અને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખવાનું છે શૂન્ય પોઈન્ટ છવ્વીસ આ રીતે તમારે દર્શાવવાનું છે કોષ્ટકની ગણતરી કરીને। હવે બીજી ખાનું જોઈએ બીજા ખાનામાં પણ તમે જુઓ તમે સોના આખા ખાનામાં રંગ પૂર્યા છે સામે બીજું ખાનું આપ્યું છે બે ખાનાની સાથે ગણતરી કરવાની છે એટલે અહીંયા પણ જુઓ તમને વીસ ને બીજા આઠ ખાના વધારાના છે તમે જોશો તમને ખ્યાલ આવશે એટલે કુલ કેટલા ખાના થશે અહીંયાના સો ખાના બરાબર છે ને અહીંયા અઠ્યાવીસ ખાના છે એટલે કુલ એકસો અઠ્યાવીસ થશે એટલે એકસો અઠ્યાવીસના આપણે લખીશું છેદમાં સો તો આપણો જવાબ આવશે એક પોઈન્ટ અઠ્યાવીસ આવી રીતે તમારો જવાબ એનો બીજા ખાનાનો આવશે। એવી રીતે ત્રીજું ખાનું જુઓ ત્રીજા ખાનામાં પણ જુઓ સોના બધા ખાનામાં રંગ પૂર્યા છે એની બાજુમાં બીજું ખાનું છે તેમાં તમે જોશો તો દસ વીસ ત્રીસ ત્રીસ ખાના તો થયા ત્યાર પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ એટલે આડત્રીસ ખાના છે એટલે અહીંયા સો ખાના અને અહીંયા આડત્રીસ ખાના છે એટલે કુલ એકસો આડત્રીસ ખાના થશે છેદમાં સો લખીશું એટલે આપણો જવાબ આવશે એક પોઈન્ટ આડત્રીસ થશે। તો હવે આપણે એની કોષ્ટકની વિગતને ભરીશું
तो पहली संख्या अपनी बनी 0.26। तो एकमना स्थान में शून्य है, दशक में बे आता, शतांश में छ, तो संख्या अपनी कई बनी 0.26। बीजू जुओ, बीजा खाना में अपनी पास 128 संख्या थी, जो 128 से आप खाली दशांश पर दर्शावा एकमना स्थान में बे, दशक में सॉरी एकमना स्थान में एक थे, दशक में बे थे, शतांश में आठ, एट अपनी संख्या जी थी 1.28 बनी। और तीजी संख्या अपनी बनी 138, जेमा एकमना स्थान में एक, दशक में त्रण, शतांश में आठ थे, एट्ले आप जवाब आ 1.38। तो आ प्रमाण तमारे पहलो प्रश्न गणवानो छे। प्रश्न बीजो तमने कीधु छे कि नीचे आपेली स्थान किंमत कोष्टकना आधारे दशांश स्वरूप में तमारे लखवानुं छे। अहींया तमने संख्या दर्शावी छे, कया स्थान में कयो अंक छे ते एना आधारे तमारे बनती संख्या तमारे दर्शावानी छे। कोष्टक तमने आप्युं छे, जेमां तमने पहेलुं कोष्टकमां कीधुं छे कि 100 पछी दशक, एकम, दशांश, शतांश, सहस्रांश। अमे तमने पहली संख्या आपी छे कि शून्य, दशक में एकम में त्रण, बे, पांच अने शून्य। तो आमांथी आपणे कई संख्या आवे ए तमारे लखवानी छे। तो शून्य तो आनी गणतरी जो आपणे करीशुं नोटबुक में, जो गणतरी मैं तमने दर्शावी छे, तमे ध्यानथी गणतरी जरा शीखी लेजो। तो जो शून्य 100 स्थान में है, वत्ता दशक स्थान में शून्य, वत्ता 3 एकम, वत्ता 2 दशांश, वत्ता 5 शतांश, अने वत्ता 0 सहस्रांश। जे तमने कोष्टक आप्यो छे संख्या लखीने तेने मैं पहला सरवाना चिन्ह साथ लखी नाख्यू छे। हवे आपणे जोईए कि तमने 100 स्थान में पहलू 100 साथ छे, एटले 0 × 100 थशे। दशकना स्थान में पण 0 छे, एटले वत्ता 0 × 10 आ पहलू पद थशे, आ बीजू पद। हवे एकमना स्थान में 3 छे, एटले 3 × 1 થશે। 2 દશાંશના સ્થાનમાં છે, એટલે 10 મૂકવા પડશે છેદમાં, એટલે 2 × 1 છેદમાં 10। આ પ્રમાણે સંખ્યા છૂટી પાડી, હવે 5 શતાંશ છે, એટલે 5ના છેદમાં કેટલા થશે, 7 એટલે 100 થશે। એટલે અહીંયા વત્તાનું ચિહ્ન પાડી 5ના છેદમાં 100, એટલે 1 × 100 થશે। અને સહસ્રાંશ એટલે 1000, એમાં શૂન્ય સંખ્યા છે, એટલે 0 × 1000, 1ના છેદમાં 1000। આ પ્રમાણે પહેલાં તમામ પદ છૂટા કરવા। હવે ત્યાર પછી જોઈએ આ સંખ્યાને ગુણાકાર, કે 0 ને 100 વડે ગુણીએ તો 0 જવાબ આવશે, અને પણ 0 ને 10 વડે ગુણતા 0, 3 × 1 = 3, એવી રીતે 2 ના છેદમાં 10 થઈ, એટલે 2 × 1 એટલે 2 ના છેદમાં 10 થયા, એ 5 × 1 = 5, એટલે 5 ના છેદમાં 100, અને 1000 છે એટલે 0 ને ગુણીશું એટલે 0 ના છેદમાં 1000 જવાબ આપણો અહીંયા એ જ રહેશે। તો હવે સંખ્યા જોઈએ, સંખ્યા આપણે કઈ બની, તો જુઓ 100 અને દશકના સ્થાનમાં કંઈ નથી, 0 છે, એટલે આપણે અહીંયાથી લઈએ એકમમાંથી 3 એકમના સ્થાનમાં છે, એટલે 3 પોઈન્ટ, અહીંયા આ 3 સંખ્યા ભેગી કરી નાખી, એટલે 3.250 સંખ્યા આપણી મળી। જુઓ 3, 2, 5, 0 આ 4 સંખ્યા આપણી મળી, એટલે 3.1000 ને 6 સહસ્રાંશ સંખ્યા, એટલે 3.250 આપણે લખી શકીએ છીએ, અથવા આપણે 3.25 લખીએ તો પણ ચાલે। આગળ જુઓ, બીની ગણતરી તમને એવી રીતે જ આપી છે, બીની ગણતરીમાં પણ તમને એકમના સ્થાનમાં અહીંયા 100 કીધા છે, વત્તા 0 દશકના સ્થાનમાં, 2 એકમના સ્થાનમાં, 6 દશાંશમાં, 3 શતાંશમાં કીધા છે, અને વત્તા 0 સહસ્રાંશમાં કીધા છે। તો જુઓ પદાવલી મેં તમને ગોઠવી બતાવી છે, તે 1 × 100 પહેલું પદ ગોઠવ્યું, દશકના સ્થાનમાં 10 એટલે 0 × 10 કર્યા, 2 એકમના સ્થાનમાં છે એટલે 2 × 1, 6 દશાંશના સ્થાનમાં કીધા છે એટલે 6 × 1 = 10, 3 શતાંશ એટલે 3 × 1 = 100 થયા, સહસ્રાંશમાં 0 સંખ્યા આપી છે એટલે એને આપણે 0 × 1000 વડે આપણે ગુણીશું। તો જો આપણે બધાનો ગુણાકાર કરીએ, પહેલી સંખ્યાનો ગુણાકાર 1 × 100 એટલે 100 થશે, અહીંયા 0 × 10 તો 0 જ આવશે જવાબ, 2 × 1 = 2, 6 ના છેદમાં 10 થશે, 3 ના છેદમાં 100, અને અહીંયા પણ 0ને ગુણીશું તો જો જવાબ 0 ના છેદમાં 1000 જ આવશે। હવે આ 3 પદનો સરવાળો, એટલે 100, 0 અને 2 એટલે 102 થયા, હવે 6 વત્તા 3 બરાબર, અને વત્તા 0 ના છેદમાં 1000, તો અહીંયા 102 તો આપણા 3 પદનો સરવાળો થયો જ, પણ આ જે સંખ્યા છે એ પાછળ લખી નાખવાની, એટલે 102.630 આપણો જવાબ આવશે બીમાં। એ જ પ્રમાણે સીની ગણતરી દર્શાવી છે, તો સીની ગણતરી જો મેં તમને દર્શાવી તેનો જવાબ આવશે 30.25। તમારે પણ આ રીતે ગણતરી તમારી નોટબુકમાં દર્શાવવાની છે। જો ડીમાં આપણે પુસ્તકમાં જોઈ લઈએ, ડીમાં તમને 2ના સ્થાનમાં 100 કીધા છે, પછી દશકમાં 1, એકમમાં 1, દશાંશમાં 9,
सतांश में शून्य और सहस्रांश में बे कीधा है तो आप संख्या जो आम यूज बनी जाए तो जो बे सौना स्थान में है दशक अने एकम की संख्या एटले आपणे आ रीते लखीए बे 211 लख्या पछी आपणे पॉइंट सहस्रांश चिन्ह छे अने 902 आ रीते आपणे संख्या छूटी पाड़ी शकीए छीए। हवे छेल्ली संख्या पण आपणे जोई लईए एमां जो सौना स्थान में कोई संख्या छे नहीं आपणे दशकथी शरूआत करवानी छे दशकना स्थान में एक अने एकमना स्थान में बे छे एटले एक अने बे संख्या आपणी बनशे पहेला त्यार पछी 241 થશે એટલે આપણે પોઈન્ટ મૂકીને છેલ્લા ત્રણ અંકોની સંખ્યા લખી નાખીએ તો 241 આવી જાય તમે કરી શકો છો। તો આ તમારો પ્રશ્ન 2 પૂરો થાય છે તમારે ગણતરી દર્શાવવાની રહેશે આ પ્રશ્નની। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સત્તાંશ અને સહસ્રાંશની ગણતરી શીખ્યા અને ઉદાહરણ પણ શીખ્યા એ તમામ ઉદાહરણ તમારે નોટમાં લખવાના છે અને 8.2માં દાખલા 1ની ગણતરીમાં આવી તે તમારી બુકમાં ચોપડીમાં બતાવી દેશો અને લખી નાખવાની છે અને દાખલા 2ની ગણતરી મેં તમને નોટબુકમાં કરીને બતાવી છે। તો દાખલા 2ની ગણતરી મેં તમને શીખવાડી છે એ સુધી શીખવાની છે ત્યાર પછી બચે દાખલા પણ તમારે તમારી નોટબુકમાં કરવાના છે। તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું।